નાટક ડાકોરના ઠાકોરના દર્શને ભક્તોનું ઘોડા પૂરું મચ્યું. વહેલી સવારે 4 વાગે ભગવાનની ભવ્ય મંગળા આરતી કરાઈ. રાજા રણછોડને વિશેષ પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું. વહેલી સવારથી ભક્તોનો મંદિરમાં અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. મંદિરમાં ખેડા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસે ધજા ચડાવી. ડાકોરમાં શાંતિપૂર્ણ રીતે ફાગણ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે 5 લાખથી વધુ ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરશે. ડાકોર મંદિરમાં આપણા ફ્લેગ ચાર્જનો પ્રોગ્રામ છે, એમાં પોલીસ અને વહીવટતંત્ર સાથે મળીને કરતી આ રહ્યો છે. આ વખતે પણ સાથે મળીને અધાયત બંધનનો પ્રોગ્રામ ચાલુ કર્યા છે અને સાથે સાથ વહીવટતંત્ર અને પ્રશાસન અને પોલીસ તરફથી આખો બંદોબસ્ત વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે અને યાત્રીઓને કોઈ તકલીફ ના પડે એમને ફેસિલિટેશન પણ સારી કરવામાં આવે છે. આનાથી પિલગ્રીમની અને યાત્રીની વ્યવસ્થા સારી રીતે થાય એવી રીતે આખા પ્રશાસનને પ્રયાસ છે. ભગવાનના દર્શન કરીને પાવન ડાકોર ધામમાં પૂનમના દર્શન કરીને બહુ જ આનંદ થયો છે અને અમે પગપાળા સંઘથી આવ્યા છીએ. ડાકોરમાં કેવો માહોલ દેખાય? ડાકોરમાં એકદમ ખુશનુમા માહોલ દેખાય છે. ડાકોર નગરી એકદમ સરસ દેખાય છે. યાત્રાધામ ડાકોરમાં વહેલી સવારથી જ ભક્તોની ઘોડા પર પવિત્ર ફાગણી પૂનમના દિવસથી દેખવા મળી રહ્યું છે. અત્યારે વાત કરવામાં આવે યાત્રાધામ ડાકોરમાં તો વહેલી સવારે મંગળા ઉત્સવ બાદ હવે નિત્યક્રમ મુજબ જે દર્શનનો સમય ભક્તો માટે લંબાવવામાં આવ્યો હતો તે જ મુજબ ભક્તો મોટી સંખ્યામાં યાત્રાધામ ડાકોરના આ પવિત્ર રણછોડજી મંદિરમાં ઉમટી પડી છે. ભક્તોનું ઘોડાપૂર હાલ યાત્રાધામ ડાકોરમાં ઉભરાઈ ગયું છે ત્યારે જય રણછોડ માખણછોડના નાદ સાથે અત્યારે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું છે. વાત કરવામાં આવે તંત્રની તો તંત્ર દ્વારા અત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ધ્વજા આરોહણ પણ કરવામાં આવ્યું છે ત્યારે ભક્તો દ્વારા અત્યારે જે આતુરતાથી રાહ દેખી રહ્યા હતા એ ફાગ ઉત્સવનો શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે જે દર્શન હતા તેનો લાભ લઈ લાખો ભક્તોએ ધન્યતા અનુભવી છે. કેમેરામેન રમેશ પરમાર સાથે સંદીપ રાજપૂત, વી ટીવી ન્યૂઝ.